સેગવા ચોકડી પાસેથી વાહન ચેકિંગની કામગીરી દરમિયાન સેગવા પોલીસે ખેરના લાકડા ભરેલ ગાડી સહિત રૂપિયા 1,82,500ના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેગવા આઉટ પોલીસ વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે સમય દરમિયાન ગાડી તપાસ કરતા ખેરના લાકડા ભરેલા હતા. જેથી પોલીસે ગાડી ચાલકની સાથે રહેલા બીજા ઇસમની પૂછપરછ કરીને ગાડીની તપાસ કરાતા ગાડીમાંથી 25 નંગ આશરે 500 કિલોગ્રામ જેની કિંમત 30,000ના ગેરકાયદેસર ખેરના લાકડા મળી આવ્યા હતા. જે અંગે બંને ઇસમો પાસે પુરાવા માંગતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ ના આપતા સેગવા પોલીસે ગાડીમાં રહેલ ખેરના લાકડા ચોરી અથવા છલકપટથી મેળવેલ હોવાનું જણાતા ગાડીમાં રહેલ ખેરના લાકડા આશરે 500 કિલોગ્રામ જેની કિંમત 30,000 અને ટવેરા ગાડી મળીને 1,81,500 મુદ્દામાં સાથે બે ઇસમોની અટકાયત કરીને બંને ઇસમો સામે શનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ રાત્રે અમે નાઇટ રાઉન્ડમાં હતા અને સેગવા ચોકડી વાહન ચેકિંગ હતા. તે દરમિયાન રાજપીપળા તરફથી એક ટવેરા ગાડી આવતા અમને સજ્જત હોય અને ઉભી રાખેલી અને ચેક કરેલી, જેથી ચેક કરવાથી એની અંદર ખેરના લાકડા હતા, જેથી અમે તેને પકડી અને પોલીસ સ્ટેશન લાવ્યા અને જેની અંદર બેઠેલા બે ઇસમોને અટક કરી છે અને નસવાડી પોલીસ નસવાડી જંગલ ખાતાની જાણ કરી છે. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સિનોર.